મોરબીના મકાનસર નજીક બની રહેલા નવા પોલીસ હેડક્વાર્ટર નજીકથી મળી આવેલ એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવવાના ચકચાઇત પ્રકરણમાં આ યુવકની હત્યા પોલીસ કર્મી અને જીઆરડીના બે જવાનો દ્વારા માર મારવાના કારણે થઈ હોવાનું બહાર આવતા પોલીસે એક પોલીસ કર્મી અને જીઆરડી જવાનોની ધરપકડ કરી હતી. મોરબીના મકાનસર ગામના પોલીસ હેડક્વાર્ટર પાસેથી હત્યા કરાયેલ પરપ્રાંતીય યુવકની લાશ પ્રકરણમાં મૃતક યુવકને રાતાવીરતા ગામ ખાતે મોબાઈલ ચોરીની શંકામાં લોકોએ તેને પકડ્યો હતો. જેની પાસેથી પોલીસ કોન્સ્ટેબલ કિશોર ગોલાણી અને જીઆરડી જવાન હાર્દિક બરાસરા, કમલેશ દેગામા સહિતના જવાનોએ તેને નવા બંધાતા પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવી માર મારતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ તેને પોલીસ હેડક્વાર્ટર પાછળ ફેંકી દેવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાને નજરે નિહાળનાર એવા પોલીસ હેડક્વાર્ટરના બાંધકામના કોન્ટ્રાક્ટર રાકેશ છોટાલાલ રાઠોડે આપેલી ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી એવા પોલીસ કર્મી સહિત 3 ઇસમોની ધરપકડ કરી હતી. ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મકાનસર એરિયા છે ત્યાં એક લાશ મળી આવેલ હતી અને આ લાશ અનુસંધાને તાત્કાલિક અમે પોતે જાતે ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઈ એમ વી પટેલને તમામ માણસો ત્યાં પહોંચી ગયેલા હતા અને પ્રાથમિક સ્થિતિએ જોતા એના શરીર ઉપર જે ઈજાના નિશાનો હતા એના ઉપરથી પ્રાથમિક તબક્કે જ એ મર્ડરનો બનાવ હોવાનું લાગેલું હતું. આ અનુસંધાને જે મરણ જનાર છે એનું પીએમ કરવામાં આવ્યું છે અને પીએમમાં પણ એને અલગ અલગ જે ઇન્જરી છે એના કારણે ડેથ થવાની ડેથ થઈ હોવાની માહિતી મળેલી છે. જે લાશને સૌ પ્રથમ જોનાર છે જે કોન્ટ્રાક્ટર છે, ત્યાં એક જે કોન્ટ્રાક્ટનું કામ ચાલુ હતું જે ક્વાર્ટર્સનું અને એનું એ જે કોન્ટ્રાક્ટર છે એણે સૌથી પહેલાં લાશને જોયેલી હતી અને એની જે આજે ફરિયાદ લેવામાં આવેલી છે અને એની ફરિયાદ અને જે નજરે જોનાર જે સાહેબ છે એની પૂછપરછ કરતાં અને જે આ ફરિયાદી છે એની પ્રાથમિક જે એની પાસે ફરિયાદ જે લીધી છે એમાં ખ્યાલ આવ્યો છે કે કિશોરભાઈ જે પોલીસવાળો છે, કિશોર છગનભાઈ ગોલાણી પોલીસ કોન્સ્ટેબલ છે જે એસઆરબી ગ્રુપ 17 ચેલા ગ્રુપના કર્મચારી છે, એ ઉપરાંત હાર્દિક લાલો ડાયાભી બરાસરા અને કમલેશ કમાભાઈ દેગામા આ બંને જીઆરડીના સભ્યો છે. આ 3 તથા અન્ય બીજા જીઆરડીના સભ્યો આ 5 જણાના આરોપી તરીકે નામ ખુલેલા છે. જે કેસની હકીકત છે એમાં એવું છે કે જે કિશોરભાઈ છે એમના મિત્ર રાતાવીડામાં છે કોઈ, જે દુકાન ચલાવે છે મોબાઈલની, એમણે કિશોરભાઈને ફોન કરેલ હતો કે અહીંયા એક મોબાઈલ ચોર પકડાયેલો છે તો આપ તાત્કાલિક આવી જાઓ. એટલે કિશોરભાઈ પોતાના જીઆરડી સાથેના જે સભ્યો છે એમને લઈને ત્યાં રાતાવીડા ગયા હતા અને ત્યાં આ જે શકમન જે મોબાઈલ ચોર હતો એને માર મારવામાં આવી રહ્યો હતો અને કિશોરભાઈએ અને જે બે જીઆરડી સભ્યો છે એને ત્યાંથી પછી છોડાવીને ત્યાંથી એને મકાનસર નજીક જે શીતળામાનું મંદિર છે ત્યાં પૂછપરછ માટે લઈ ગયેલા હતા. અને જ્યારે એ લોકો એની પૂછપરછ કરી રહ્યા હતા મોબાઈલ ચોરી બાબતે ત્યારે નજીકથી એક રાહદારી પસાર થઈ રહ્યો, તેણે આ લોકોને કેમ ભાઈ તમે આ આરોપીને આ ભાઈ વ્યક્તિને મારી રહ્યા છો એવું બોલતા આ લોકો ત્યાંથી જગ્યા છોડીને ભાગી ગયા હતા અને પછી આ જે વ્યક્તિ છે ત્યાં પડી ગયો હતો અને એ ઢસડાતો આ જે કોન્ટ્રાક્ટરનું કામ ચાલુ છે એની ઓરડી પાસે આવીને પડી ગયો હતો અને તે મરણ ગયો હતો. હાલના તબક્કે જે નજરે જોનાર સાક્ષી અને ફરિયાદીએ પણ જે નજરે આ લોકોને પૂછપરછ કરતા અને મારતા જોયેલા છે એ કિશોર છગન ગોલાણી જે પોલીસ કોન્સ્ટેબલ છે, એ ઉપરાંત હાર્દિક ડાયાભાઈ બરાસરા અને કમલેશ કમાભાઈ સુખદેવભાઈ દેગામા આ 3 જણની હાલના તબક્કે આ મર્ડરના કેસમાં અટક કરવામાં આવેલી છે. મરણ જનાર છે એની પ્રાથમિક જે ઓળખ થઈ છે એ મધ્યપ્રદેશનો છે રહેવાસી અને એની વિગતો બીજી હજી ડિટેલ અમને મળી નથી, પરંતુ એની ઓળખાણ બાબતે એના જે સગાવાલા ત્યાં મધ્યપ્રદેશમાં છે એનું આખું નામ અને એ હજી અમને મળ્યું નથી, પરંતુ એ કયા ગામનો છે મધ્યપ્રદેશ એ જાણી લીધું છે અને કોન્ટેક કરીને સગાવાલા પાસેથી એની આધાર કાર્ડ ડિટેલ અને એને નામ નેવી મેળવવાની તજવીજ ચાલુ છે. પણ મરણ જનારની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ ગયેલી છે અને ટૂંક સમયમાં એ આઈડેન્ટિફાઈ થઈ જશે. હાલના તબક્કે જે અમે ફરિયાદ દાખલ કરી છે એમાં 3 નામજોગ જે વ્યક્તિ હતા એને અટક થઈ ગયેલી છે. આ ઉપરાંત જે અન્ય 2 જીઆરડી સભ્યો આ ગુનામાં સામેલ છે એ ઉપરાંત જ્યારે આ રાતાવીડા ગામમાં પોલીસ પહોંચી હતી ત્યારે જે મારતા હતા જે લોકો એ જે પબ્લિકના માણસો જેણે લોકોને માર્યો છે આજે શકમંદને એ લોકોની પણ અમે પૂછપરછ કરવાના છીએ અને એમાં બીજા કયા વ્યક્તિઓ તે નામ ખુલવા પામશે. હજી બીજા 4-5 આરોપીની અટક થવાની આમાં શક્યતા છે.